સ્કૂલ બંધ જન્માષ્ટમીનો મેળો 2024 ને કાલથી શરૂ થવાનો છે. આજની તારીખ કહું તો 24 તારીખ છે, કાલથી 25 તારીખથી આખો મેળો. એટલે સાંજે આમ તો લીગલી ઉદઘાટન છે, પણ સવારથી મોસ્ટો પાકો ચાલુ થઈ જાય છે મેળો. તો આજનો લેઆઉટનું વાત કરું કે શું શું નવીન ફેરફાર છે આ વખતે મેળામાં, તો બહુ ઝાઝા બધા ફેર. સૌથી મોટો ફેરફાર તો આ વખતે કહું તો બંગણી જે બજાર આપણે હતી, જે ઊભી બંગણી બજાર હતી, તે હવે આ વખતે આડી કરી નાખી છે. એ હું તમને થોડી વાર પછી બતાવું. તો હવે વન બાય વન આખું હું તમને બતાવું કે કઈ વસ્તુ ક્યાં આવેલી છે. તો આ વખતે મેળામાં કઈ કઈ મોટી રાઈડ ક્યાં આવેલી છે તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે, કે સૌથી મોટી ઘોડી કઈ છે અને સૌથી મોટું ચતુર કયું છે. તો વિડીયોમાં બના રહેજો, વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રો સાથે શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ ખૂબ આવતી પહેલાં સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ મેળાને લગતા વધુ વિડીયો મેળવવા માટે તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે આપણા જે બસ સ્ટેન્ડ વાળો રોડ જોઈ રહ્યા છે તે બાજુથી એન્ટર થાય છે. કાલે પણ અહીંથી જ એન્ટર થયા હતા, ગેટ ને ડેકોરેશન થોડું કરી લીધું છે, ત્યારબાદ એન્ટર થાય. તો આ વખતે હું મોબાઈલથી શૂટિંગ નહીં કરું, ડ્રોન શૂટિંગ જ સીધો તમને મૂકી દઉં છું. તો સૌથી પહેલાં અહીંયા આપણે લાઈવ ઢોસા અને લાઈવ ઢોકળાવાળા આવી જાય છે. ત્યારબાદ આ કાલે સ્ટેજ બતાવ્યું હતું એ સ્ટેજ, ત્યારબાદ કાલે આ જે હતો ચકડોળ કાલે ઊભું નહોતું થયું, તો આજે ઊભું થઈ ગયું છે. આમાં 26 ડોલચીઓ છે. તો એ બાદ આપણે થોડું આખું જે છે રાઈડને આપણે જે આખી સફર છે તે જોઈ લઈએ. તો અહીંયા આપણે બ્રેક ડાન્સ આવી ગયો છે, ત્યારબાદ હોળી આવી ગઈ, એ પછી ડીશ આવી ગઈ, આ આપણે મોતનો કૂવો આવી ગયો છે. મોતના કૂવા બાદ અહીંયા આપણે એક ઓલા રસ્તો રાખવામાં આવ્યો છે, રસ્તો પછી બ્રેક ડાન્સ છે, બ્રેક ડાન્સ પછી પાછી હોળી, ચકડોળ, પાછી હોળી છે, એ પછી નાનો એવો રસ્તો, પછી એક સાથે બે હોળી રાખવામાં આવી છે, એ પછી બ્રેક ડાન્સ છે, આ એ પછી હોળી અને પાછું મોટું ચકડોળ. જે આ ચકડોળ જોઈ રહ્યા છો તે સૌથી મોટું ચકડોળ છે પોરબંદરમાં. આ ત્રણે ત્રણ ચકડોળ છે તે 26 ડોલચીના જ છે, પણ આ ઊંચાઈમાં ની દ્રષ્ટિએ સૌથી મોટું છે. હું તમને આખો જે આખું રાઉન્ડ ફેરવીને બતાવી દઉં ડ્રોનથી, કેમ કે હજી બીજાનું તો બીજા બંનેનું કામ ચાલુ છે, આનું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ સૌથી મોટું આ છે. તો હવે પછી જે સામેની લાઈન છે, સામેની લાઈન આપણે જોઈ લઈએ. તો સામેની લાઈનમાં જતાં સીધું બ્રેક ડાન્સ આવી જશે, ને બ્રેક ડાન્સની બાજુમાં જ હોળી છે. તો આ હોળી પોરબંદર જિલ્લાની સૌથી મોટી હોળી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે હોળી આઠે આઠ આમ સરખી જ છે, પણ આ સૌથી મોટી છે દેખાવમાં, અને ઊંચાઈમાં 5 પેનલવાળી આખી હોળી છે. તો તમે એ વસ્તુ જોઈ શકો છો કે કેવડી મોટી હોળી આખી દેખાઈ રહી છે. તો હવે આ હોળીને જોયા બાદ આપણે ફરી પાછા આગળ વધીએ. એની બાજુમાં જ બ્રેક ડાન્સ છે, બ્રેક ડાન્સ પછી બે ડીશ અને વચ્ચે રસ્તો આવી જશે, ત્યારબાદ એક હોળી છે, એ હોળીની સામે જ સ્ટેજ આવી જાય છે. આટલું તો આપણે કાલે જોયું હતું. ત્યારબાદ આ મેળામાં જે સૌથી મોટો ફેરફાર થયો છે તે હવે હું તમને બતાવું. તો આ વખતે જે બંગણી બજાર આપણે ઊભી લાઈનમાં રાખવામાં આવતી હતી તે હવે આડી લાઈનમાં આવી રીતે રાખવામાં આવી છે. તો આવક જાવક અહીંથી આપણે કરી શકશું, અને વચ્ચે મોટો એવો રસ્તો રાખવામાં આવ્યો છે, સીસીટીવી કેમેરાથી સજ્જ આખું બંગણી બજાર કરવામાં આવ્યું છે. વચ્ચે 3-4 મોટા મોટા ટાવર ઊભા કરી અને એમાં સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. ઉપર જે બંધ થઈ જતું હતું આ વખતે બંધ નહીં થાય, અને ઘણા એવા અમુક બહુ ઓછી ઘટના બનતી, પણ થોડા ઘણા અંશે જે ઘટના બનતી ચોરીની, મોબાઈલ જવાની, એ ખૂબ જ ઓછી થઈ જશે, કારણ કે રસ્તો ખૂબ મોટો રાખી દીધો છે. આ બંગણી બજારનો બીજો ભાગ છે, ઓલો આપણે હમણાં આગળનો પહેલો ભાગ જોયો, ત્યારબાદ આ બીજો ભાગ છે.
આ તમને ખબર હોય ઓલા વર્ષે તો ઊભી લાઈન હતી, ઊભી લાઈનમાં ખૂબ નાનો એવો રસ્તો રાખવામાં આવતો હતો, તો એ વસ્તુ હવે નહીં થઈ. અહીંયા વચ્ચે ખૂબ જાજો એવો રસ્તો રાખી દીધો છે. એ પછીની વાત કરું તો અહીંયા નાના બાળકો માટે હજી સેટઅપ ચાલુ થઈ રહ્યું છે સામે ફૂડ ફેસ્ટિવલવાળાનો, પણ મંડપ સર્વિસ બંધાઈ રહ્યા છે. તો આખો આ મેળાનો લેઆઉટ તમને થોડો ડ્રોન આગુ લઈ જઈ અને બતાવી દઉં. તો આ વસ્તુ છે, આખું જે મેળો છે એ આખો લેઆઉટ તમને બતાવી દીધો. ત્યારબાદ થોડો આનંદ મેળામાં પણ આપણે ચક્કર માલ લઈએ મિત્રો. તો પોરબંદર આ વખતે આનંદ મેળો કેવો છે તે પણ હું તમને આ જ વિડીયોમાં બતાવી દઉં, ને આનો સેપરેટ વિડીયો પણ અલગથી બનાવીશ. આનંદ મેળાની વાત કરીએ તો આ ત્રણ સાઈડના એન્ટ્રી ગેટ તમને ત્રણે ત્રણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદની વાત કરું તો અહીંયા ચકડોળ છે, એક ચકડોળ છે, પછી એક ડીશ છે, અને બીજો ઓલો ઝૂલો આવે છે ઝૂલો. ત્યારબાદ હોળીનું કામ ચાલુ છે. અને અહીંયા મોતનો કૂવો, એક મોતનો કૂવો આપણે અહીંયા મેન ગ્રાઉન્ડમાં છે ને એક આનંદ મેળામાં છે. અને જે આ ડીશ છે, આ ડીશ આનંદ મેળામાં છે, મેળામાં ક્યાંય નથી. ત્યારબાદ આવર ફૂડ ઝોન, અને ત્યારબાદ જે ચોપાટીનું પાર્કિંગ લોટ છે ત્યાં પણ ખૂબ મોટો ફૂડ ઝોન આવેલો છે. અહીંયા હવે તમે જ્યાં જોઈ રહ્યા છો અહીંયા તમને બધા જ ફૂડ એક સાથે તમને મળી જશે. એવું કંઈક સુંદર મજાનું આયોજન છે, તો અહીંયા વિઝિટ અવશ્ય લેજો. તો ફરી પાછું જે પોરબંદરમાં આ વખતે નવીન આઈટમ એક દેખાણી છે તે તમને બતાવી દઉં. ફરી પાછું આખું પોરબંદરનો લેઆઉટ તમે જોઈ શકો છો. અહીંયા સ્ટોલ ને આપણે રમકડા બજાર ને એવું બધું ખરીદી માટેની આઈટમો છે, તે તો એમને આખી વસ્તુ છે જે થોડું ઘણું લેઆઉટ ને આખી ચેન્જ થયું છે. આ વખતે પોરબંદરના મેળામાં જે વસ્તુ નવીન લાગી છે એ વસ્તુ આ છે, જે આ તમે જોઈ રહ્યા છો. ડિસ્કો પોસ્ટર નામ આપેલું છે. તો આ વસ્તુ અહીંયા પોરબંદરના મેળામાં છે તે વસ્તુ નવીન લાગી છે. હોળીની જેમ આખી ઉપર નીચે થાય અને વચ્ચે આખું ફરે, તો એવું કંઈક આ નવીન આઈટમ મને પોરબંદરના મેળામાં દેખાણી છે. તો તમે મેળો કરવા આવવાના છો ને મિત્રો, આપ અને આપની આજુબાજુમાં ક્યાંય બીજો મેળો સારો થતો હોય તો અવશ્ય મને કોમેન્ટ કરીને જણાવજો, હું ત્યાં આવવાનો પ્રયત્ન કરીશ. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો, ને આપ આવો છો ને મેળામાં. વિડીયોને વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરો. થેન્ક્સ ફોર વોચિંગ. અને મારા અંતે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ પોરબંદર જન્માષ્ટમીના મેળાના વિડીયો મેળવવા માટે થેન્ક્સ ફોર વોચિંગ.